જામનગરમાં ડીકેવી સર્કલ નજીક આવેલ આરામ હોટલના હોલમાં એક્ઝિબિશન ચાલી રહ્યું હતું. ડ્રેસ, સ્વેટર, પર્સ તથા ઘરેલું આઇટમોના એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી. એક્ઝિબિશનમાં ભીડ થઈ હોવાની તથા સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવાની ખબર પડતાં તંત્ર સક્રિય થયું હતું. એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક આ એક્ઝિબિશનને બંધ કરાવવામાં આવ્યું હતું. જામનગરમાં શ્રી દાંડિયા હનુમાન મંદિર સામે આવેલ જસ્ટ બેકિટ બેકરી દ્વારા ક્રિસમસ નિમિત્તે મેગા કેક બનાવવામાં આવી છે. બેકરીના કો ઓનર સ્મિત બદિયાણીના જણાવ્યા અનુસાર 18 કલાકની મહેનત પછી આ કેક તૈયાર થઈ છે. ક્રિસમસની થીમ પર બનાવેલી આ મેગા કેક 40 કિલો વજનની છે. મારું નામ સ્મિત બદિયાણી છે અને હું જસ્ટ બેકિટ જામનગર છે કે જે દાંડિયા હનુમાનની સામે સ્થિત છે એનો કો ઓનર છું. આ અમે પાછળ એક 40 કિલોની કેક બનાવેલ છે જે આખી આખી ક્રિસમસ થીમ ઉપર છે. અને જો કે અત્યારે સ્ટ્રોબેરીની સીઝન ચાલે છે એટલે અમે એને ધ્યાનમાં રાખી એક ચોકલેટ સ્ટ્રોબેરી કેક, વેનિલા સ્ટ્રોબેરી કેક અને ઉપર બેરી બ્લાસ્ટ કેક આવી રીતના 3 લેયર્સમાં ડિવાઈડ કરેલું છે. આ એક કોર્પોરેટ ઓર્ડર છે અને એના માટે અમે આખી આખી ક્રિસમસ થીમ ઉપર ડેકોરેટ કરેલી છે, કેમ કે ક્રિસમસનો દિવસ જે છે એ હમણાં નજીક ટૂંક સમયમાં આવી રહ્યો છે. આની પહેલા જામનગરમાં આવી આના કરતા મોટા સ્કેલની કેક પણ બનેલી છે, પણ લોકડાઉન પછી આ એવી પહેલી કેક છે કે જે અમે આવડા મોટા સ્કેલ ઉપર બનાવેલ છે. આ કેકની અપ્રોક્સ કિંમત ₹40,000ની આસપાસ છે અને આની પાછળ અમારી 18 કલાકની મહેનત છે કે જેમાં અમારી 5 જણાની ટીમ ઇન્વોલ્વ હતી. ડેરા છીકારી ગામમાં સંજય સૌદાસ ગોરાણીયા નામના શખ્સની જમીન આવેલી છે. આ જમીનના મુદ્દે સંજયને તેના મામાની દીકરી તથા તેના પતિ સાથે મોબાઈલમાં બોલાચાલી થઈ હતી. દરમિયાન ગોકુલનગરમાં રહેતા સંજય ગોરાણીયાના મામાના દીકરીએ સમગ્ર મુદ્દે પોલીસને અરજી પણ પાઠવી હતી. આ પછી સંજય ગોરાણીયા તેના સાગરીતો સાથે હથિયારો સહિત હુમલો કરવાના ઈરાદાથી ગોકુલનગર પહોંચ્યો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં રાત્રે 2:30 કલાકે ગોકુલનગર પાસે પૂરપાટ ઝડપે પસાર થયેલી 3 કારને પોલીસે રોકી હતી. આ 3 કારમાંથી સંજય ગોરાણીયા અને તેના 6 સાગરીત હથિયારો સાથે ઝડપાયા હતા, જ્યારે ઇરફાન ખીરા સહિત 4 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે 7 શખ્સની ધરપકડ કરી હથિયારો તથા 3 કાર સહિત કુલ 19,30,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ આરંભ કરવામાં આવી છે. વર્ષ 2016માં 24.59 લાખની વિદેશી સિગરેટની સ્મગલિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. એક સ્થાનિક કારખાનાના આયાતી સામાનમાં સિગરેટનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આ મુદ્દે DRI દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકરણમાં જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જયેશ પટેલ આ સ્મગલિંગનો સૂત્રધાર હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ DRI દ્વારા પણ 6.92 કરોડની સિગરેટના સ્મગલિંગ પ્રકરણમાં જયેશ પટેલની ધરપકડ થઈ હતી. હાલ ફરાર જયેશ પટેલ વિરુદ્ધ કુલ 3 ડઝનથી વધુ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ઇન્ટરપોલ દ્વારા પણ જયેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.